પાકિસ્તાન જેવા દેશોની સાથે સાથે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે સ્થિતિ એવી છે 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 કે અમેરિકા અણી પર ઘણી કંપનીઓએ તેમની છટણી વધુ તીવ્ર કરી તમામ સ્તર પર ખર્ચમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે ચાલો જાણીએ અમેરિકાની આ હાલત કેવી રીતે થઈ દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ પર દેવાનો બોજ શું છે બ્રિટેન સરકાર કેવી રીતે કરશે વ્યવહાર પ્રયાસ કરી રહી છે ચાલો સમજીએ હાલમાં અમેરિકા પર કુલ દેવું એકત્રીસ પોઈન્ટ છેતાલીસ ટ્રિલિયન ડોલર એટલે કે બે હજાર છસો લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે આ દેવું એકાએક નથી વધ્યું બલકે વર્ષ દર વર્ષ વધ્યું છે બે હજાર એકના આંકડા ઉપર નજર કરીએ તો દેશ પર ચારસો ને ઓગણસી લાખ કરોડ દેવું હતું બે હજાર આઠમાં તે વધીને આઠસો છવ્વીસ લાખ કરોડ થઈ ગયું બે હજાર સત્તર સુધીમાં દેવામાં જબરજસ્ત વધારો થયો તેની રકમ વધીને સોળસો સિત્તેર લાખ કરોડ થઈ તે સમયે બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ હતા આ પછી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ શાસનમાં આવ્યા તો બે હજાર વીસમાં આ દેવું વધીને બાવીસ ચોવીસ લાખ કરોડ થઈ ગયું અને હવે તે એકત્રીસ પોઈન્ટ છેતાલીસ ટ્રીલીયન ડોલર થઈ ગયું છે આ બધું જોતા આવનારા સમયમાં અમેરિકાની અંદર ખૂબ જ આર્થિક કપરી સ્થિતિ જોવા મળી શકે છે